ચમકી જશે ભાગ્ય ઉગી નીકળશે મહેનત અને હવે નહીં રહે કોઈ દાદ ફરિયાદ આવું જ કંઈક સરકારનું કહેવું છે અને આવી ગઈ છે તાત પાસે તાકાત મળી ગયો છે સૌર ઉર્જાનો ખજાનો જે બદલશે ધરતીપુત્રની કિસ્મત દેશ જેના પર નિર્ભર છે તે છે કૃષિ અને કૃષિના વિકાસ વગર દેશ અધૂરો છે તે ધરતીપુત્રોને વીજળીની શક્તિ આપવા માટે રાજ્ય સરકારે ખુલ્લો મૂક્યો છે સ્કાય પ્રોજેક્ટ સરકારનો દાવો છે કે ગુજરાતના દરેક ખેતરને સૌર થી સુસજ્જ કરાશે તે માટે ખેડૂતોને ચૂકવવા પડશે મામૂલી જે કિંમત છે તે કુલ ખર્ચની માત્ર રકમ પહેલા સૌર ઉગી નીકળશે ખેતરોમાં મબલખ પાક અને સાથે જ અઢળક આવક થશે કારણ કે જે સૌર પેનલો લાગશે તેનાથી વીજળીના વપરાશ બાદ જે વીજળી બચશે તેની ખરીદી કરશે સરકાર એટલે કે દેશના ખેડૂતો માટેની આ પ્રથમ સૌર ઉર્જાની યોજના થકી ખેડૂતો ખુશખુશાલ થશે પરંતુ સવાલ પણ છે સવાલ એ છે કે કેટલી કારગર સાબિત નીકળશે સરકારની આ યોજના શું ખરેખર ખેડૂતોની આવક બે હજાર બાવીસ સુધી ડબલ કરવા તરફનું આ પગલું છે અને જો આ પગલું એ તરફનું હોય તો બાવીસ સુધી આવક બમણી થશે કારણ કે બાવીસ વર્ષમાં તો નથી થઈ એક તરફ વાતો કરનારા કહે છે ખેડૂતોને મફત વીજળી આપવી જોઈએ અમે વાસ્તવિક સ્વરૂપમાં મફત વીજળી આપવાનો આ પ્રોજેક્ટનો આજે લોન્ચિંગ કરીએ છીએ ખેડૂતોને મફત વીજળી થઈ ગઈ મફત ખાલી નહીં બીજા લોકો ખાલી મફતની વાત કરે છે અમે કહે છે મફત નહીં ખેડૂત વીજળી બનાવીને ખેડૂત વીજળી વેચે એટલે ખેડૂતને વીજળીમાંથી પૈસા પ્રાપ્ત થાય પવનથી વીજળી પેદા કરવાની વિન્ડ મિલ દ્વારા સૂર્યશક્તિથી વીજળી પેદા કરવાની આ બધા જ પાછળનું એક નાટક કરવામાં આવે છે રાજ્ય સરકારમાં પારદર્શિતા નથી અને ચૂંટણી સેન્ટ્રલ ગવર્મેન્ટની આવી રહી છે દેશની ચૂંટણી આવી રહી છે બહુ જ પાતળી રીતે અનેક હથકંડાઓ જેને લોકશાહીમાં સ્થાન ન હોય એના દ્વારા માંડ માંડ સરકાર ગુજરાત બચાવી શકી છે ભાજપ એટલે હવે આવી જાહેરાતો એ હું માનું છું કે માત્ર ભ્રષ્ટાચાર અને એક પબ્લિસિટીના માધ્યમ માટેની તો કોંગ્રેસને આમાં પણ ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે પરંતુ ખેડૂતોનું શું કહેવું છે તે પણ આપણે જાણીશું કે બે હજાર સુધી આવક ડબલ કરવા તરફનું આ પગલું છે ખરેખર કારગર સાબિત કે સાથે પેનલ જોડાય છે મારી સાથે જોડાયા છે વર્ષ પત્રકાર ભાર્ગવ પરીખ આપણી સાથે છે ખેડૂત સમાજ તરફથી આપણી સાથે મહામંત્રી સાગર રબારી આ સાથે જે કોંગ્રેસ તરફથી યુવરાજસિંહ રાણા આપણી સાથે જોડાયા છે અને ધનસુખ ભંડેરી બીજેપી તરફથી આપણી સાથે જોડાયા છે તમામ મિત્રોનું સ્વાગત છે ધનસુખભાઈ પહેલા આપની પાસે આવીશું કારણ કે

ખેડૂત પુત્ર છું મારે પણ ગામડામાંથી આવેલો એક કાર્યકર્તા છું ત્યારે ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજના લાવીને કાય યોજનાના માધ્યમથી ખેડૂત વીજળી પોતે ઉત્પાદન કરી શકશે અને સરકાર ખરીદશે એટલે વીજ બિલમાં રાહત થવાની છે ખેડૂતને આવક થવાની છે અને ફક્ત ખર્ચ પાંચ ટકા છે એ પણ સરકાર સબસિડાઈઝ કરીને સાઠ ટકા સબસિડી આપવાની છે કેન્દ્ર રાજ્ય સરકાર અને બીજી લોન પણ ઉપલબ્ધ સરકાર કરી દેવાની છે ઓછા વ્યાજે તો સંપૂર્ણપણે એક ફ્રી યોજના ખેડૂતો માટે ગુજરાતના ખેડૂતોને સાચા મોટી ભેટ વિજયભાઈ રૂપાણી માન્ય મુખ્યમંત્રી અને ભાજપ સરકારની છે મોદી સાહેબ દેશમાં આવ્યા પછી કેન્દ્રનું છેલ્લું બજેટ આપણે જોઈએ તો ખેડૂતો માટે મોટા પ્રમાણમાં એમણે ગામડું ગામ ખેડૂત કિસાન માટે બજેટમાં જોગવાઈ કરીને આવક બમણી કરવાનો એક ખેડૂતોનો પ્રયાસ સરકાર કરી રહી છે અને એને સંકલ્પ કરવા માટે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ ગુજરાત સરકારનો એક સરાહની પ્રયત્ન છે એને અભિનંદન આપું છું અને રહી વાત આઝાદી પછીના ના સાત દસકામાં છ કોંગ્રેસે રાજ કર્યું છે પણ અમે તો એનડીએ અટલજીની સરકાર ઠીક છે ગુજરાત સુધી પ્રમાણમાં સરકારે ગુજરાતમાં પણ ફાળવણી કરી છે ને આધાર ઉપર ખેડૂતોને સમૃદ્ધ થવા માટે ગામડું સમૃદ્ધ થવા માટેના અમારા પ્રયાસ છે ઓકે ઓકે કારણ કે શહેરનો રસ્તો ગામડાથી થઈને જ પસાર થાય છે જી યુવરાજસિંહજી ઉપર ઉપરની વાત તો થઈ ગઈ અંદરની વાત જણાવો હવે અંદર શું છે ખેડૂતોની આવક બમણી આના થકી થશે ભારતીય જનતા પાર્ટીને 2014 પછી સીધા જ 2018 માં ખેડૂતો યાદ આયા છે એટલે રાજનીતિ અમે કરીએ છીએ એવું નથી રાજનીતિ એ કરે છે જો ખેડૂતોના હામી હોય ખેડૂતોનું હિત ઇચ્છતા હોય તો બે માં ખેડૂતોને કરેલા વાયદા આપેલા વચનો ભાવ કરી હતી કે વર્ષો નથી થયું અમે કરીને બતાવીશું આવા વચનો એમણે આપ્યા હતા એ બે ચૌદ થી બે સુધીમાં એમનું આ એક પણ વચન ભૂલી ગયા યોજના ભૂલી ગયા લાગો છો યોજના યાદ આવી ચૌદ થી સુધીમાં યાદ ચાલુ માસમાં પહેલી તારીખ થી દસ તારીખ આખા ગુજરાતના ખેડૂતોએ આંદોલન કર્યું નર્મદા હું એ પણ કહું નર્મદા યોજના કોંગ્રેસની જ દેન છે તમારી ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં ઓગણીસો ને પંચાણું થી બે હજાર અઢાર સુધી બનાવી શક્યા નથી

પાંચ ટકાની વાત કરી છે અને પાંત્રીસ ની લોન છે તો લોન એ કોને ચુકવવાની એ લોન એટલે ખેડૂતના માથે જ ભર છે એટલે એના છે લોન કોણ ચુકવશે કારણ કે અહીંયા તો વાત સરકાર તરફથી પાંચત્રીસ ટકા લોન ની પણ વાત આવી રહી છે ધન લોન કોણ ચુકવશે લોન લોન સંપૂર્ણપણે ઓછા વ્યવસ્થા સરકાર ઓછા ચલો કેટલા વ્યાજ છે એમાં પણ એનો ભાવ વધારીને એની આવક ઘટાડવાની વાત સાંભળવાની વાત કરો છો ખેડૂત મોટી યોજના આપી રહી સાત ટકા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની છે લોન લેવી પડશે જવાબ આની જાહેરાત સાંભળતા હતા ને ત્યારે મને બરાબર સરકારની એ યોજના આવતી હતી યાદ આવતી હતી ગ્રીન હાઉસ ની આ વાત સપનાના વાવેતર કરી અને યુવા ખેડૂતોને ભણેલા ગણેલા ખેડૂત છોકરાઓને ફસાવ્યા આજે એ લોકો કોઈ એક એક છોકરો ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ લાખના દેવામાં ડૂબેલો છે એમની જમીનો પડી છે એમના સામાજિક સંબંધો બંધાતા નથી એવી સ્થિતિ આવા સપનાના વાવેતર કરીને આ સરકારે કરેલી છે આ પહેલી ઘટના બીજી આ કોઈ નવો પ્રયોગ નથી ખેડા જિલ્લામાં સહકારી ધોરણે ખેડૂતોની સહકારી મંડળી બનાવીને સૌર ઉર્જા પેદા કરવાનો પ્રયોગ કર્યો હતો આજે કેમ એના પરિણામો ના

ચોપન લાખ ખેડૂતો છે બે હજાર ઓગણીસ ની ચૂંટણી આ પાયલોટ પ્રોજેક્ટમાં વીતી જશે ખેડૂતો

દસ હોસ્પાવર હશે ત્યાં સાડા બાર હોસ્પાવર એટલે કે એને સવા ગણો લાભ થવાનો છે પેનલ માધ્યમથી જે સાત રૂપિયા યુનિટ સરકાર ખરીદવા તો સમગ્ર આ

કનેક્શન હોય વીજળી બાર કલાક સંપૂર્ણપણે જે રાતની વાત હતી ખેડૂતને કે ભાઈ દિવસ વીજળી આપવાના છીએ

કિલો વોટના પંદર રૂપિયા બાર વર્ષ સુધી કમ્પલસરી આપવાના જ્યારે સરકાર આપી રહી છે એક હોર્સ પાવર દીટ સવા કિલો વોટ હવે એની અંદર કેટલા રૂપિયા ખેડૂતને મળશે એક સવાલ નંબર બે ઓગણીસ એપ્રિલ બે હજાર બાર ના દિવસે ગુજરાતનો સૌથી મોટો સોલાર પાવર પ્રોજેક્ટ ચારણકામાં શરૂ થયો હતો ઇટ વોઝ અ ટુ પાટણમાં ઇટ વોઝ અ ટુ એટી મિલિયન ડોલર એટલે એને કન્વર્ટ કરી આપણે રૂપીઝમાં ટુ એટી મિલિયન ડોલર વી કન્વર્ટ ઇન ટુ રૂપીસ તો એ એક હજાર આઠસો વીસ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ થયો બે હજાર બારની અંદર આ પ્રોજેક્ટ થયો ત્યારે એસ્ટિમેટ એવો હતો કે ત્રણસો ને પિસ્તાલીસ મેગાવોટનો એસ્ટિમેટ હતો જે બે હજાર સોળની અંદર ત્રણસો ને પિસ્તાલીસ મેગાવોટનો એસ્ટિમેટ હતો એના બદલે અત્યારે બે હજાર અઢારમાં બસો ને તેર મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે આ સરકારી આંકડા છે મારા પોતાના નથી નંબર બે હવે વાત કરીએ કે બીજો જે મહત્વનો મુદ્દો થયો છે કે આ પ્રોજેક્ટ અત્યારે અચાનક કેમ આવ્યો પહેલો સવાલ તમને એ થવો જોઈએ કારણ કે સરિતા સિંહ સેન્ટ્રલ પાવર મિનિસ્ટ્રીની અંદર બેસે છે એમને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગિયાર તારીખે એક લેટર લખ્યો છે એ લેટરની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રાઇવેટ એજન્સી પાસેથી એટલે કે ટાટા અને અદાણી પાસેથી જે વીજળી ખરીદવામાં આવતી હતી એના માટે ઇન્ડોનેશિયાએ જે નવા નિયમો કર્યા છે કોલના એના કારણે એ કોલ મોંઘો પડે છે કોલ એટલે આપણે જેને કહીએ કે કોલસો મોંઘો પડે છે ગુજરાતીમાં જેને કોલસો મોંઘો પડે છે જેના કારણે ભાવ વધારો જોયો છે અને સુપ્રીમ કોર્ટે અગિયાર એપ્રિલે એ ભાવ વધારો આપવાની ના પાડી અને આપણે વીજળી આપવાની ના પાડી છે એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હી આ કાગળ સંગીતા સિંઘને હું નામ સાથે કહું છું કે સંગીતા સિંઘને કાગળ લખ્યો છે અને જે કાગળનો કોઈ પ્રત્યુત્તર

કારણ કે ભાજપ પ્રતિનિધિ એમને જે બોલવું છે એ જ બોલે છે જે સવાલ પૂછવામાં આવે છે એનો જવાબ નથી મળી રહ્યો આ જવાબ ખેડૂતો માટે આપણે લઈ રહ્યા છે બ્રેક બાદ સૂર્ય શક્તિના નામે સરકાર તો કહી રહી છે કે વીજળી વેગે કમાણી થશે પરંતુ સવાલ એ છે કે ખેડૂતો પાસે એ વીજળી બચશે અને ત્યારે કમાણી કરી શકશે શું એ વીજળી બસશે કારણ કે કેટલાક આંકડા ભાર્ગવભાઈ આપવા ઈચ્છી રહ્યા હતા તેનો જવાબ ધનસુખભાઈ આપની પાસેથી જરૂર લઈશું એનો જવાબ આપજો આપ જી ભાર્ગવભાઈ જો હું તમને કહું કે ગુજરાતની અંદર સૌર ઉર્જાનો પ્રયોગ જે અત્યાર સુધીમાં થયો છે અમરેલીની અંદર એક જગ્યાએ થયો છે જ્યાં પાંચ મેગાવોટ વીજળી થાય છે આણંદમાં બે જગ્યાએ થયો છે જ્યાં સોળ મેગાવોટ વીજળી થાય છે બનાસકાંઠામાં ત્રણ જગ્યાએ થયો છે જ્યાં પિસ્તાલીસ પોઈન્ટ બે મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે ભરૂચમાં એક જગ્યાએ થયો છે અરે અને ત્યાં એક મેગાવોટ છે ગાંધીનગર ની અંદર બે જગ્યાએ આ પ્રયોગ થયો છે જિલ્લામાં ત્યાં આગળ બે વોટ ઉત્પન્ન થાય છે જામનગરમાં એક જ જગ્યાએ પચીસ વોટ ઉત્પન્ન થાય છે જૂનાગઢમાં એક જગ્યાએ છે ત્યાં આગળ દસ વોટ છે કચ્છની અંદર દસ જગ્યાએ આ પ્રયોગ કર્યો છે એસી પોઈન્ટ ચાર મેગાવોટ છે મહેસાણામાં એક જગ્યાએ એક વોટ ચારણકા જે એમ્બિશિયસ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીનો જે મેં કહ્યું કે ઓગણીસ એપ્રિલ બે હાજર બારમાં થાય છે વીજળી થાય છે છે એ પાટણ જિલ્લામાં અને બીજા ચાર જે પ્રોજેક્ટ છે પાટણમાં ચારણકા સિવાયના એમની અંદર ચાલીસ મેગાવોટ પોરબંદર ની અંદર એક પ્રોજેક્ટ છે પંદર મેગાવોટ રાજકોટની અંદર મુખ્યમંત્રીનું ગામ છે રાજકોટમાં એમાં છ જગ્યાએ પ્રોજેક્ટ ચાલે છે રાજકોટની અંદર ત્યાં માત્ર પંચાવન મેગાવોટ વીજળી છે સાબરકાંઠાની અંદર તેર પોઈન્ટ બે પ્રોજેક્ટ છે સોલારના તેર પોઈન્ટ બે ટકા મેગાવોટ સુરતમાં એક પ્રોજેક્ટ છે પાંચ મેગાવોટ છે દમણમાં એક પ્રોજેક્ટ છે પાંચ મેગાવોટ છે સુરેન્દ્રનગરની અંદર બોતેર પોઈન્ટ સુડતાલીસ મેગાવોટ આમ કુલ ગુજરાતની અંદર સોલર વીજળીનું અત્યારે ઉત્પાદન સાતસો બે પોઈન્ટ ત્રીસ મેગાવોટનું છે જેની અંદરનું બાર વર્ષના કોન્ટ્રાક્ટ લેખે એ પર મેગાવોટ એમને પંદર રૂપિયા મળે છે અને એના માટે ખેડૂતો બાર વર્ષનો કોન્ટ્રાક્ટ કરો નવ શું લાવ્યા તો પછી આટલું બધું ચાલે છે જેમાંથી કોઈ કેટલો ફાયદો થયો ખેડૂતો કેટલો ફાયદો થયો આ મને લાગે છે કે આખા પ્રોજેક્ટ નો સાંભળીએ નવા પ્રોજેક્ટ નો આખો હાર્દ મને લાગે સમજ્યા નથી

પણ સાંભળવાની તૈયારી રાખો સાંભળવાની તૈયારી રાખો આ સાંભળવાની તૈયારી રાખો હવે એટલા માટે કહું છું કે સંપૂર્ણપણે એક અલગ યોજનાથી ગુજરાતના તમામ ખેડૂતો માટે એક સામૂહિક યોજના સરકાર લાવી રહી છે

ખરેખર એમને જો ખેડૂતો ચિંતા હોય તો આવી રીતે ટુકડા માં જુદી જુદી જાહેરાતો કરવાના બદલે ગુજરાત ખેડૂતોને સાંભળવાની તૈયારી રાખો સાંભળતા જાહેર જીવન તૈયારી રાખો

ચોપન લાખ ખેડૂતોને બાર કલાક વીજળી આપવાના છે વાતું કરવાનું એકસો સાડત્રીસ ફીડર ચોપન લાખ ખેડૂતો ને બાર કલાક વીજળી આપવાના છે પૂરક બનાવો છો

પડે છે કારણ કે ઘણી બધી યોજનાઓ આવે છે પરંતુ સવાલ ત્યાં આવે છે કે અમલીકરણ પ્રોપર નથી થતું જ્યારે ચૂંટણી આવે ત્યારે એક નવી યોજનાનો ફણગો જરૂર ફૂટે છે પરંતુ એ ફણગા બાદ શું થાય છે ટ્રેક્ટર ફરી જાય છે એના ઉપર સવાલ અહીંયા એ છે કે ખેડૂતોને આવક બમણી કરવાની છે બમણી માટે રોડમેપ શું છે તે હજુ પ્રોપર સરકાર પાસે નથી આવ્યો પછી એ જળસંચય યોજના જેવી યોજનાઓ લાવે કે પછી સૂર્ય શક્તિ યોજના જોઈશું ઓગણીસ સુધી પાટા પર આવે છે કે નથી આવતું રજા આપશો નમસ્કાર